ન્યૂઝ નેશન આણંદ સત્યની સાથે. આણંદ શહેરમાં જાહેર માર્ગો પર અડિંગો જમાવતા પશુઓના લીધે શહેરીજનો ત્રાહિમામ ઉઠ્યા છે. તો સરકારની સૂચના છતાં પાલિકા દ્વારા રખડતા પશુઓને પાંજરે પૂરવાની આળસ તેમજ રજીસ્ટ્રેશનની વ્યવસ્થા અંગે અનેક સવાલો સળગતા ઉભા થયા છે. ગતરોજ પાલિકાની ટીમ દ્વારા શહેરમાં ઢોર પકડવાની ઝુંબેશ હાથ ધરાઈ હતી. અલગ અલગ ટીમો બનાવી પશુઓને પકડવા નીકળેલી ટીમો જાણે પશુઓને પકડવા નહીં પણ ભગાડવામાં વધુ રસ હોય તેવું લાગ્યું હતું. ઢોર પકડવા આવતાની સાથે જ પશુપાલકોને ગંધ આવી જતી હોય કે મિલીભગત હોય તેવા સ્થાનિકોમાં ચર્ચાઓ ઉઠી છે. જાહેર માર્ગો પર પશુપાલકો પશુઓને આમ તેમ ભગાડી લઈ ગયા તો તેની સામે જ ઉભેલી પાલિકાની ટીમ તમાશો જોતી રહી. આ બાબતને લઈને પાલિકાની ટીમને પૂછતા તેમણે પશુ પકડવાના નિયમો હોય છે તેવું જણાવ્યું હતું. જાહેર માર્ગો પર જો પશુ પકડવામાં આવે તો પશુઓના દોડવાના કારણે અકસ્માતનો ભય રહેતો હોય છે તેવું તેમણે જણાવ્યું હતું. તો બીજી તરફ ટીમની સામે પશુપાલકો ગાયો ભગાડી લઈ જતા નજરે જોતા રહ્યા અને જો ગાયો ભગાડતા અકસ્માત સર્જાય તો આનો જિમ્મેદાર કોણ રહેશે તેવું પૂછતા પાલિકાની ટીમ ચૂપ રહેવાનું વધારે પસંદ કર્યું હતું. સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન, નેવર મિસ એન અપડેટ.